સાવિત્રીનો જન્મ વિશેષ પરિસ્થિતિમાં થયો હતો. એવું કહેવાય છે કે ભદ્રદેશના રાજા અશ્વપતિની કોઈ સંતાન નહોતી. તેણે સંતાનની પ્રાપ્તિ માટે 18 વર્ષ સુધી ખૂબ મોટો યજ્ઞ કર્યો. ત્યારબાદ સાવિત્રી દેવીએ તેમની તેજસ્વી કન્યાના જન્મનું વરદાન આપ્યું. સાવિત્રી દેવીની કૃપાથી જન્મ લેવાતી કન્યાનું નામ પણ સાવિત્રી રાખવામાં આવ્યું. રાજાની પુત્રીએ યૌવનના ઉંમરે પગ મૂક્યો. તેના રૂપ લાવણ્યને જે પણ જોતો તે તેના પર મોહિત થઈ જતો. જ્યારે રાજાની અથાક કોશિશ છતાં પણ સાવિત્રીને યોગ્ય વર ન મળ્યો તો તેણે એક દિવસ સાવિત્રીને કહ્યું, પુત્રી હવે તો લગ્નને યોગ્ય થઈ ગઈ છે, તેથી ખુદ તારી માટે યોગ્ય વર શોધી લે. પિતાની વાત માનીને સાવિત્રી મંત્રીઓ સાથે યાત્રા માટે નીકળી પડી. થોડા દિવસ સુધી ઋષિઓના આશ્રમ અને તીર્થમાં ભ્રમણ કર્યા પછી તે રાજમહેલમાં પરત ફરી. આ સમય તેના પિતા સાથે દેવશ્રી નારદ પણ બેસ્યા હતા. તેમણે જઈને તેને પ્રણામ કર્યા. રાજા અશ્વપતિએ સાવિત્રીને તેની યાત્રાના સમાચાર પૂછ્યા. સાવિત્રી કહ્યું, પિતાજી તપોવનમાં પોતાના માતા પિતા સાથે નિવાસ કરી રહેલ ધ્રુમસેનના પુત્ર સત્યવાન સર્વથા મારા યોગ્ય છે, તેથી મેં તેમને મનથી મારા પતિ તરીકે પસંદ કરી લીધા છે. નારદજી સાવિત્રીની વાત સાંભળીને ચોંકી ગયા અને બોલ્યા, રાજન સાવિત્રી ખૂબ મોટી ભૂલ કરી રહી છે. સત્યવાનના પિતા શત્રુઓ દ્વારા રાજ્યથી વંચિત કરવામાં આવ્યા છે. તેઓ વનમાં તપસ્વી જીવન વિતાવી રહ્યા છે, પોતાની દ્રષ્ટિ પણ ગુમાવી બેસ્યા છે. સૌથી મોટી કમી તો એ છે કે સત્યવાન અલ્પાયુ છે અને હવે તેના જીવનનો ફક્ત એક જ વર્ષ બાકી છે. નારદજીની વાત સાંભળીને રાજા અશ્વપતિ વ્યગ્ર થઈ ગયા. રાજા અશ્વપતિને ખૂબ દુઃખ થયું. તેમણે સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવાનું કહ્યું, પણ સાવિત્રી તેના નિર્ણય પર અટલ હતી. તેણે કહ્યું, પિતાજી હું આર્ય કુમારી છું. આર્ય સ્ત્રીઓ જીવનમાં એક જ વાર પતિની પસંદગી કરે છે. મેં સત્યવાનને મનોમન વરી ચૂકી છું. હવે તે અલ્પાયુ હોય કે દીર્ઘાયુ એ મારા નસીબની વાત છે, પણ હું કોઈ અન્યને મારા હૃદયમાં સ્થાન નહીં આપું. સાવિત્રીનો દ્રઢ નિશ્ચય જોઈને મહારાજ અશ્વપતિએ તેના લગ્ન સત્યવાન સાથે કરી દીધા. સાવિત્રી પોતાના સાસુ સસરા સાથે જંગલમાં રહેવા લાગી. તે સાસુ સસરાની સેવા કરતી. આમ સમય વીતતો ગયો. ધીરે ધીરે એ સમય આવી પહોંચ્યો જેમાં સત્યવાનનું મૃત્યુ નિશ્ચિત હતું. સાવિત્રીએ તેના 4 દિવસ પહેલા જ નિરાહાર વ્રત કરવા શરૂ કર્યા. એક દિવસ જ્યારે સત્યવાન લાકડીઓ કાપવા માટે જવા લાગ્યો ત્યારે સાવિત્રી પણ સાસુ સસરાની આજ્ઞા લઈને તેમની સાથે ચાલવા માંડી. સત્યવાને મીઠા મીઠા ફળ લાવીને સાવિત્રીને આપ્યા અને પોતે લાકડી કાપવા ઝાડ પર ચડી ગયો. થોડી જ વારમાં તેનું માથું સખત દુખવા માંડ્યું અને તે નીચે ઉતરી ગયું. સાવિત્રી પાસે આવેલા એક ગઢના વૃક્ષ નીચે તેને સુવાડી દીધો અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. એ સમયે સાવિત્રીને લાલ વસ્ત્ર પહેરેલ ભયંકર આકૃતિવાળો એક પુરુષ દેખાયો. તે સાક્ષાત યમરાજ હતા. તેમણે સાવિત્રીને કહ્યું, તું પતિવ્રતા છે, તારા પતિનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું છે, હું તેને લેવા આવ્યો છું. આટલું કહીને યમરાજ સત્યવાનના શરીરમાંથી જીવ લઈને દક્ષિણ દિશા તરફ ચાલવા માંડ્યા. સાવિત્રી પણ તેમની પાછળ પાછળ ચાલવા માંડી. તેને આવતી જોઈને યમરાજે કહ્યું, હે પ્રતિવ્રતા નારી, પૃથ્વી સુધી જ પતિ પોતાના પતિનો સાથ આપે છે, હવે તું પરત ફરી જા. તેની આ વાત પર સાવિત્રી કહ્યું, જ્યાં મારા પતિ રહેશે મને તેની સાથે રહેવું છે, આ મારો ધર્મ છે. યમરાજે ઘણું સમજાવ્યું પણ સાવિત્રી માની નહીં. પતિવ્રતા સ્ત્રીના તપ અને નિષ્ઠાથી હારીને યમરાજે કહ્યું કે તું તારા પતિને બદલે 3 વરદાન માંગી લે. જેના પર સાવિત્રીએ પ્રથમ વરદાનમાં પોતાના આંધળા સાસુ સસરાની આંખો માંગી. યમરાજે તથાસ્તુ કહ્યું. બીજા વરદાનમાં તેણે પોતાના પિતા માટે 100 પુત્ર માંગ્યા. યમરાજે બીજું વરદાન પણ આપી દીધું. હવે ત્રીજા વરદાનનો વારો હતો. આ વખતે સાવિત્રીએ ખુદની માટે સત્યવાનથી તેજસ્વી પુત્રનું વરદાન માંગ્યું. યમરાજ તથાસ્તુ કહીને જવા લાગ્યા તો સાવિત્રી તેમને રોકતા કહ્યું, પતિ વગર પુત્રનો જન્મ કેવી રીતે શક્ય છે? આવું કહીને સાવિત્રીએ યમરાજને ગૂંચવણમાં નાખી દીધા.
પોતાના વરદાનથી બાધ્ય થઈને યમરાજને સત્યવાનને પુનર્જીવિત કરવો પડ્યો. આ રીતે સાવિત્રીએ પોતાના સવિત્રના બળ પર પોતાના પતિને મૃત્યુના મુખમાંથી છીનવી લીધો. સાવિત્રી ફરી એ વટ વૃક્ષ પાસે આવી જ્યાં સત્યવાન મૃત પડ્યો હતો. સત્યવાનના મૃત શરીરમાં પ્રાણના સંચાર થયા. જે રીતે આ વ્રત સાવિત્રીને ફળ્યું એ જ રીતે આ વ્રત કરનાર સર્વ સૌભાગ્યવતી સ્ત્રીઓને ફળે.